આપણો તો બધું કામ શું છે, તો ફાઇલોનો નિકાલ કરીએ છીએ. સારું કામ આવી પડે તોય ફાઇલ છે, બીજું કામ આવી પડે તોય ફાઇલ છે. કરનારો કર્યા કરે ને જાણનારો જાણ્યા કરે, એવો આપણો મોક્ષ માર્ગ છે. હા હું ના કરું, હા પણ તો ગમતું જ નથી, આ તો કંટાળાવાળું કામ છે, આ મજા આવી ગઈ ના, એ બધું ભરેલો માલ કચકચ કરશે. આપણે નિકાલ કર્યા કરવાનો, આપણે જેટલું નિકાલ કરતા જઈશું એટલું મોક્ષ માઇલ માર્ગના માઇલો કપાતા જશે. આપણે તો છેવટે માઇલ પૂરા ઓછા થતા જાય એ જ આપણો ધ્યેય. આપણે તોડફોડે કરવી નથી, ભાંગફોડે કરવી નથી, છૂટાઈ પડવું નથી, એમ તન્મય આકારે રહેવું નથી કે બસ આ ટોળામાં કંટાળી ગયો હું તો જુદો પડી જાઉં, એ ખોટું કહેવાય. એકાકાર થઈ જાઉં તો એ ખોટું કહેવાય. બધું આવી પડેલા સંજોગોમાં સંભાવે નિકાલ કરી જાઓ. પાંચ આજ્ઞા ઊંચામાં ઊંચી વસ્તુ છે, દ્રષ્ટિ ગોઠવવાની છે આપણે. આવી પડેલી ફાઇલ છે, સંભાવ રાખીને નિકાલ કરો. બન્યું એ વ્યવસ્થિત છે. આ રિલેટિવનું રિલેટિવને અડે છે, હું રિયલ છું. અરે આગ્રહ પકડો બધી બધી છૂટી જવી છે. જ્યાં છૂટવું જ છે ત્યાં પછી કઈ વસ્તુ પકડી રાખીશું? હું સાચો છું ને હું ખોટો છું ને મને કોઈ મારી વેલ્યુ જ નહીં ને મારી કદર થઈ ને, એ બધી વસ્તુ અહંકારની અહંકારને બધું રસ છે એમાં. અને અહંકારમાં અહંકારને રસ ઓગળી ગયો તો આ વસ્તુ પછી અડતી નથી, નિર્લેપ રેવાય છે. દીપકભાઈ, આઈ એમ સમથિંગ નો જે અહંકાર છે ને, એને કેવી રીતે ઓગાળીએ, એને કેવી રીતે? ના આપણે નહીં ઓગાળવાનું, કશું ઓગાળીને શું કરવું છે, શું નુકસાન થાય એમાં, ફાયદો શું થાય ઓગાળવાથી? ફાયદો કઈ છે જ નહીં રાખીને. હા પણ રાખીએ પણ ફાયદો તો કેવી રીતે ખબર પડી તમને? ફાયદો નથી કશાય જો ઉભા થાય છે એના લીધે. હા તો પછી તમને ફાયદો નથી તો વસ્તુ શું કામ સાચવી રાખો છો? અને એને ડીવેલ્યુ કરતા પણ નથી ફાવતું. હા લોકો કરી જ આપતા હોય છે આખો દાડો ભેગા મળીને, હવે રક્ષણ ના કરો છો, બહુ થઈ ગયું. હવે સહેલામાં સહેલો રસ્તો કરો છો કે અઘરો રસ્તો કરો છો? સહેલો આ લોકો બધા ભેગા મળીને તોડી આપતા હોય તો પછી શું વાંધો છે? આપણે રક્ષણ કરી કરી લોકોને તોડી પાડીએ છીએ, એ ભૂલ નહીં કરવાની, બહુ થઈ ગયું. લોકો તોડી ના આપે, આ સંજોગો આપણને દિન રાત છોલ્યા કરે છે આપણને, એટલે કે અહંકારને નિરાંતે રંધો મારે આજ કરે, આમથી મારે આમથી મારે, આમથી કાપી નાખે આમથી કાપી નાખે. આપણે હોશિયાર ને ભાઈ લોખંડ વચ્ચે ધરીએ એટલે પેલું લાખ રંધો લોખંડ સુધી અડે, આપણે લાકડાને છોલે ના નાખે. પણ એ સામેવાળાને તોડી જ નાખે એમ, એટલે એને એ થાય નહીં કે હવે અહીંયા મારું હિત છે કે હિત ના દેખાય, એટલો બધો શાર્પલી સામેવાળાને તોડી નાખે ને. એટલે જ્યારે લાગે ત્યારે આપણે પાછા ફરજો, નહીં તો પછી બીજો જબરો મળશે તો પાંચ પોચા કપાઈ જશે, પણ છઠ્ઠો જબરો એવો મળશે કે માથું તોડી નાખશે. એટલે આટલું બધું જો કુદરતને તાબે રહેવું હોય તો પછી કુદરતી રીતે થવા દો બધું. આપણે પુરુષાર્થ કરવો હોય તો આ છે, કોઈને દુઃખ થયું પસ્તાવેલો આપણને એવું દુઃખ આપે તો ગમે આપણને, પાછા ફરો એમાંથી, સમજાય ને? અને સમથિંગ આપણે જુઓ તો ખરા ક્યાં છે, આપણે એક એક જીવનના સ્ટેજને ચેક તો કરો કે આપણે ક્યાં વિશેષતા છે આપણી, શું કામ આપણે માની બેઠા છીએ? પોતાની જાતને થોડુંક ઇન્ટ્રોસ્પેક્શન તો કરી જુઓ, તરત અનુભવમાં આવશે કે ઓહો એ કચરાની કિંમત હોય છે, આની કિંમત નથી કશે. કચરો નહીં બોલો, સુપડી ઝાડું બધા ભેગા મળીને કેટલું ઉપાડે સાચવીને, ખબર ને? અને આમ પછી કચરાની ટોપલી એની માટે રિસીવ કરનાર હોય ક્યાંક, એને સ્થાન હોય છે કે ભાઈ તમે અહીંયા પધારો. આ તો ક્યાંય ફિટ જ નહીં, અનફિટ બધી રીતે નક્કામાં. અને જે ફિટ ઉપકાર છે એને ઉપકાર માનવું છે કે હા આપણને આ લોકો સંગ્રહ છે, ધન્ય છે, તમારો ઉપકાર કહેવાય. અને આપણે કચરાની ટોપલીની દાંત મારીએ, ઝાડુની દાંત મારીએ, સુપડીને થોડી પાડીએ, કચરા કરતા બત્તર કહેવાય કે ના કહેવાય? ના કહેવાય કચરા કરતા બત્તર, ના કહેવાય નહીં, કહેવાય. કેવી રીતે કહેવાય? કચરાને સંગ્રહ એટલે પછી એ ઉપકાર માનવો છે કે કેટલા ધન્ય છે આ લોકોને. બાકી પોતાની જાતને વિશેષતા માની થોડું ચેક કરીએ ને તો આપણને ખબર પડે. નહીં આ કેટલી બધા આખો દિવસ લાચારીમાં જ જીવતો હોય છે, પરવસ્થામાં જ.
આખો દાડો પેલું માન કઈડ્યા જ કરતું હોય, રૂવાણે રૂવાણે કઈડ્યા કરે, શું સુખી થયા તોય ખબર નથી પડતી, મોટું આશ્ચર્ય છે ને. એટલે આપણે એક ધ્યેય હોવો જોઈએ કે મારે શું, શેને માટે જીવું છું, માન માટે જીવું છું, સમથિંગ કરવા માટે જીવું છું, મોક્ષ માટે જીવું છું, છૂટવું છે, શાંતિ જોઈએ છે, દુઃખો છૂટવું છે, મુક્ત થવું છે, શું જોઈએ છે. ઘણા બધા આવા ગૂંચવાડા હોય છે, ઘણા અંધકાર આંધળા પણ હોય છે એક જાતનો. અને અંધાપો ભીત જોડે અથડાય, ટેબલ જોડે અથડાય, આખો દાડો અથડાયા કરતો હોય, બધાને દુઃખી કરીને પોતે દુઃખી થતો હોય, અને પછી ગુનેગાર બધાને ઠરાવે કે આ લોકો મને ત્રાસ આપે છે, આ લોકો મને દુઃખ આપે છે. પણ એ અંધાપો મુશ્કેલી છે બધી, અને કુદરતી રીતે ફટકા તો બહુ મળતા હોય છે. પણ ઉપર મેં પેલો એ મેં ધક્કો મારીને કુદરત પાડે છે નીચેનું છે, ચાર 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 10 ફૂટ ચડ્યા હોય ને તો પછાડે કુદરત, પણ તો આપણે નિયમિત ગુનેગાર દેખાય, આપણે ઉપર ચડેલા છે એ સમજાતું જ નથી. એટલે આ તો એનો ઉપાય આટલો છે, માર ખાતા 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 ટાઈમ જશે ને પછી ઠેકાણે આવશે. બે રસ્તા હોય છે, કે દાદા કે અમે જ્ઞાન બતાડીએ તમે પાછા ફરો તો એક રસ્તો છે, અને નહીં તો પછી બધા મનુષ્યો ભેગા એટલે બધા લોકો ભેગા થઈને રિપેર કરી નાખશે, એ બીજો રસ્તો હોય છે માર ખાઈને. એવા ફળ આવશે, અને આ ભાવમાં આવે તો આવે, નહીં તો બીજા ભાવમાં આવે, શું એવું કશું નહીં, બે ત્રણ ભાવ પછી આવે. પણ એવો આવે નોકરીના ઠેકાણા ના પડે એવો અહંકાર ચકના ચૂર થઈ જાય, લોકોના એટલા ઠેબા ખાય, અપમાન ખાય, ગાળો ખાય, પણ જેટલો ચડેલો ને અને લોકોને જેટલા દુઃખ આપેલા ને એ પછી આનું પુણ્ય પાત પરવારે છે ને, પેલા લોકોનું જાગે છે, પછી બધા ભેગા મળીને આને દુઃખ આપે છે. ત્યારે આમ લોકો જુએ ઘરે આને આટલા બધા દુઃખ પડે છે, પણ એક્ઝેક્ટ પોતે બાંધેલો ગુનો તેના દંડ પોતે ભોગવવાનો હોય છે. આજે ગઈકાલે અને આજ વચ્ચે આપણને કંઈ કંઈ ખબર પડે છે, કાલે મેં વધારે પડતું ખાધું, આજ મને ઝાડા ઉલટી થયા, ગયા ભાવ અને આ ભાવનો કોઈ હિસાબનો તાળો મળતો નથી મનુષ્યોને, એટલે ગુના કરવામાં અટકતોય નથી, એ બિનદાસ રહે છે, શું થઈ જવાનું છે. પણ જ્યારે દુઃખ આવે છે ને, આજે કેટલાય લોકોને જે લાચારી ભોગવવી પડતી હોય, તેના કે આ ઘરમાં મા બાપથી એ છોકરો દુઃખી પામ્યો, વાઇફથી એ છોકરો દુઃખી પામ્યો, હસબન્ડ થઈને હવે છોકરા થયા, તો છોકરાથી પણ એ પોતે બાપ તરીકે દુઃખી 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 જ થયો છે આખી જિંદગી. કેમ? ત્યાં આ ગુનાના દંડ છે, અને એ ગુનો કયો હોય છે? અહંકાર જ ગુના કરે છે, અહંકાર ગુના ભોગવે છે. દાદા કે અમને તો એટલું બધું આ જગત દેખાયા કરે કે અમે ગુનો કરવામાં બહુ અમે કહે ને કે ડર લાગે કે આવા ગુના કેવી રીતે કરાય આપણાથી. તે અહંકારને ગુનાનો ડર જ ના લાગે, એ ગુના ગુના કરવામાં અટકતો જ નથી, એને ડર જ નથી, કારણ એને ખબર જ નથી કે મને હું ખાડા આંધળા માણસને આમ દોડવા ખબર નથી કે આ આ ખાડો મોટો કૂવો છે, ખરેખર ખાડો નથી, અને કૂવામાં પડી છે એ ખબર નથી. પણ એ આવશે તો ખરું જ, કારણ આટલું બધું ચડ્યો છે તો પછડાશે એ ખરો, શું થશે પછી? એ તો હવે ફટકા ખાઈને પછી સુધરશે બાજી. અહંકારને તો કુદરતને ત્યાં કહે ને કે કોઈ કૃપા નથી કે ભાઈ આ જ્ઞાનીને મળ્યો છે માટે એના અહંકારના ગુનાનો માફ થઈ જશે, એ ફળ આપીને ફળ મારી મારીને ફળ આપશે, ભોગવ્યા વગર છૂટકો જ નથી. દીકભાઈ એવી રીતે નથી, માર ખાઈ ખાઈને નથી ઓલું કરવું, થાય છે કે જ્ઞાનથી જ આગળ જવું છે ના. એટલે આ જ્ઞાન તો હવે બીજું ક્યાંથી લાવવાનું? હું તમને ઉઠબેસ કરાવીને જ્ઞાન પકડો જ્ઞાન પકડો જ્ઞાન પકડો, ભાન પડતું નથી, એ કેવી રીતે પકડાવો? જ્ઞાન કઈ પકડવાની વસ્તુ છે ને, તમારા હાથમાં આપો ને તમે પકડો ને પછી ગળી જાઓ એવી વસ્તુ છે? પણ ઓલું જે આવે ને જયારે બુદ્ધિ એટલું બધું ઓલું કરે ને નથી, એમ કે ને સહન જ ન થાય, કઈ સમજાય જ નહીં કે આની સામે કઈ રીતે, કઈ વસ્તુની વેલ્યુ મૂકી છે, કેવી કઈ કઈ વસ્તુ તમને દેખાય છે કિંમતી એટલી બધી કે જેની કિંમત મૂકવા જેવી છે? શું માની બેઠા છીએ આપણે? કામને કિંમત મૂક્યું છે, સ્થાનને કિંમત મૂક્યું છે, વ્યવહારને કિંમત મૂક્યો છે, હું પણ કે શેને માટે કે શું શું કામ જીવી રહ્યા છો? ભાન વગર જીવી રહ્યા છો, કોકને નજીક આવ્યું કાપી નાખો, કામ આવ્યું બગાડી નાખો, બોલવામાં તોડી પાડો, શું પણ છે, શું તોફાન માંડ્યું છે? એ કદાચ શાંતિથી શાદી કરો એટલે બધા સાસુ ધણી છોકરા નણંદ રિપેર કરી નાખશે, ધન્ય થઈ જઈશું આપણે કે ભાઈ આ મારા બે ત્રણ જણા જ રિપેર કરીને મને ઉકેલાવી આપે તો. અને અહીં બિચારા બધાને કચડી કચડીને આપણે ક્યાં જઈશું? અને સાચી સાચ સમજણ જ ફેરવવાની છે, આમાં કંઈ મોટું જ્ઞાન એટલે કંઈ મોટી વસ્તુ નથી, એક ને એક બે જેવી વસ્તુ છે કે કોઈને દુઃખ આપવું નથી એવું નક્કી તો કરો,
બીજું મારે સૂક્ષ્મ અહંકાર છે, મારું માન છે કે કરતાપણું છે, વિશેષ મૂકો, મારે કઈ જોવું નથી. કોઈ દુઃખ થાય છે, માફી માગો. હે દાદા ભગવાન, અમને દુઃખ આપ્યું, માફી માગો. આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. બસ ત્યાંથી દાડામાં 50 વખત માફી તો માગો. એટલી શરૂઆત કરાય કે ના કરાય? એ થાય છે કે ન થતું? ચોકલેટ એને હાથમાં આપીએ ને, ખાય ખો ને, પાછો હાથ ધોઈ આવે પાછો. એટલે શું ઘસી ઘસે ચોકલેટ ખાતી કીડીઓ ચડે ને પાછી, કે છે કપડા બગડે, ગંદા થાય, કે છે પાછો જરા કઈક હાથમાં કઈક આપ્યું પ્રસાદી, ખાય ખરો ને પાછો હાથ ધોવા જાય. થોડી થોડી વાર ધોવાની તો ટેવ પાડી દીધી હોય એને, જરાક ચાલીને બહાર આવે ને તો પગ ધોઈ આવે પાછો. એટલે શું, તો કે ચોખ્ખું રહેવું જોઈએ માણસે, આવી ટેવ પાડી દેવી જોઈએ. જરાક દુઃખ અપાયું 25 વખત પ્રતિગણ કરી નાખો, જરાક વાંકો શબ્દ બોલાવે 25 વખત પ્રતિગણ કરી નાખો. અતિક્રમણમાં જ હોશિયાર છે, પ્રતિક્રમણમાં ધ્યાન જ નથી રાખ્યું. આપણે થશે, હા બધું આ ટોળામાં પડી રહ્યા છે ને રિપેર થઈ જશું, બધા ભેગા મળીને રિપેર કરશે ને આપણે તૈયાર રહેવાનું. ચોખ્ખું થવું છે, મશીન મને ચોખ્ખું કરી નાખજે. શું કહો છો? જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, જયારે સત્સંગમાં આવ્યા છીએ ને ત્યારે 2-3 દિવસ તો એકદમ ઠંડક ઠંડક અને જાગૃતિ ખૂબ જ રહે છે. પછી રૂટીન લાઈફમાં ચરણ વિધિ 2 ટાઈમ થાય ને તો પણ જાગૃતિ મેન્ટેન રહે છે, પણ પાછું કામના ફોર્સમાં અથવા તો ક્યાંક આળસના પહેલાથી એ કન્ટિન્યુ રહેતું નથી. જે 2 વાર ચરણવિધિ કરીએ ને એકદમ જાગૃતિ રહે ને, અને અથવા તો ખ્યાલ નથી રહેતો કે કામના ફોર્સમાં પેલું મિસપ્લે પેલું જતું રહે છે. એટલે આમાં કેવું છે કે થોડુંક જો રોજ 10-15 મિનિટ કાઢીએ ને આપણે, કે આખો દિવસ 5 આજ્ઞા ક્યાં ચૂક્યા, કામમાં શું થાય છે, રાગ દ્વેષ મોહ લેતી દેતી કરતા લો બધું, બધા દોષો ચાલ્યા જ કરતા હોય. એટલે આપણે થોડુંક પેલું સાફસૂફ કરવું પડે, ઇન્ટ્રોસ્પેક્શન. ભાઈ શું નામ તમારું? ચંદ્રકાંત. તો ચંદ્રકાંત ને મેં ફાઇલ જોવાની, ચંદ્રકાંત ઉઠ્યા ક્યારે, ઉઠ્યા શું કામ કર્યું, પેલા સ્થૂળ દેહની ક્રિયાઓ જુઓ કે ભાઈ ચાલો, પછી વાણી શું શું બોલે એ જુઓ, પછી વિચારો શેના આવ્યા એ જુઓ, કયા વધારે આવ્યા કયા ઓછા આવ્યા, કોને દુઃખ થયું, પછી 5 આજ્ઞા કહી ચૂક્યા. એટલે આ શું થોડું 10-15 મિનિટ કાઢીશું ને તો પેલો અસ્તરા નહીં, હજા આમ તમ કર્યા જ કરતો હોય, થોડું ધાર કાઢ્યા જ કરે. એટલે કોઈ માસ્તર કોઈ છે ને નહીં ઘરાક, ઘરના પણ ધાર કાઢ્યા કરી પડે તો કાટ ચડી જાય. આપણે 10-15 મિનિટ ધાર કાઢી લેવી. ખરેખર તો 4-6 કલાકે જરા પોઝ મળ્યો ને તો 6 કલાકનું ચેક કરો, હવે 2-4 કલાકે ફરી પોઝ મળ્યો, પાછલા 2-4 કલાકનું ચેક કરો. બરાબર. અહીં નવડ્યા બેઠા પાછલું રિવ્યૂ કરીને ચેક કર્યા જ કરવાનું. એનાથી શું થાય કે ક્યાં શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા, સેટ થાય. કોને દોષિત જોયો, વ્યવસ્થિત કરતા ચૂક્યા, સેટ થાય. સંભાવ ક્યાં ચૂક્યા, ફરી સેટ કરો. ફાઇલ લાગ્યું કે નહીં, ધંધો વ્યવહાર વ્યક્તિઓ, ફરી સેટ કરો. એટલે આ આપણે શું છે, આપેલું જ્ઞાન છે એમ આપણે આ ગોઠવવાનું પણ આપણો પ્રયોગ ગોઠવવો પડે, કે એની મેળે જ્ઞાન ટકવાનું નથી, આપણે ગોઠવીશું તો ટકશે. એવી રીતે આ બધું ગોઠવ ગોઠવ કરવાની જરૂર છે, કે જેટલું ગોઠવ્યું એટલું તમારું ઉઘાડ વધતો જશે જાગૃતિનો. અને ક્યાં ચૂક્યા એ જોવાથી જ કેવી રીતે સેટ, ફરી જાગૃતિ સેટ કરી અને એની સમજણ ઊભી થઈ જશે. દેખાયું એટલે જાગૃતિ ચાલુ થઈ જાય. એટલે આટલું ખાસ ગોઠવજો, 10 મિનિટ 15 મિનિટ. જય સચિદાનંદ. દીપકભાઈ, સરળ કેવો હોય એક્ઝેક્ટ સમજાવો ને, એટલે કે એને કહે કે ઉભો થાય તો ઉભો થઈ જાય, બેસી જાય તો બેસી. પૂછવાનું બંધ રાખી દો ને હમણાં, તો તરત સ્વીકારે બરોબર છે. સરળ એનું નામ, આ તો ગભરાઈ ગયા. મારે પૂછવાનું બંધ રાખો, શું કરું, માઇક આપી દો કોકને. સરળ તરત કે સારું, પછી પૂછું તો કે પછી પૂછજો, હમણાં બંધ રાખો તો બંધ રાખો. સુકા મારે બંધ, સુકા મારે બંધ કરવાનું પૂછ્યું ને, એના માડાઈ સુકામ, હમણાં સુકામ નહીં એના માડાઈ. અને વિચાર જ ના આવે કે બંધ કરવાનું તો સારું, ત્યારે એના સરળ. સમજાય એ વાત છે ને? એટલે એનો ફાયદો નુકસાન એ જોઈએ જ નહીં ક્યારે એમ પોતાનું, એટલે કે પ્રમાણે જ કરે એનામાં. સરળ ને સરળ એટલે ફાયદો નુકસાન ના જોઈએ, હિત જોઈએ એનો. મારા એક એક નક્કી કર્યું કે આ મારા વડીલ મારા છે ઉપકારી, પછી એના આધીન આધીનતા રહ્યા કરે, એનામાં સરળતા. પછી નક્કી કર્યું ને કે ભાઈ મને જે કહેશે મારી માટે પછી સર્વ શિરોમાન્ય,
પછી મારે પછી પૂછવાનું નહીં. એટલે મેં રાખ્યું હતું, નિરૂપમાએ મને કીધું તારે આમ નથી જવાનું, સારું. તારે હમણાં જ જવાનું, તો કે સારું. તારે ક્યારેય નથી જવાનું, તો કે સારું. તારે હંમેશા ત્યાં જ રહેવાનું, તો કે સારું. પછી પાછું વાપરવાનું જ નહીં ને, હોય તો વાપરાય ને આપણે. એટલે આપણે રાખો કે મારી પાસે છે જ નહીં વાપરવા જેવું, તમારી પાસે તો સ્ટોક નહીં હોતો, ગોડાઉન ભરી. પણ એ સરળતા તોડી નાખે, જરાક બુદ્ધિ ઊભી થઈ ને, શું કામ આવું કરવાનું. તો બુદ્ધિ પછી સરળતા, અહંકાર અસરળ થયેલો છે અને બુદ્ધિ એને ટેકો આપે છે. એટલે ટેકા કાપી નાખવા પડે પછી અહંકારની. ઘણા બધા બુદ્ધિ જો પગ તૂટે ને અહંકારથી, તો ઘણું બધું સરળ થાય અહંકાર. પછી સમજણથી સરળ થાય છે, મૂળ તો સાચી સમજણ. જેટલી સમજણ ઓછી એટલું કડક, પેલો કહે ને બ્રિટલ વધારે, અસરળ વધારે. સમજણ, સમજણ જેટલી વધારે મોટી એટલી વધારે સરળ, અને સૌથી વધારે સમજણ તો સૌથી વધારે સરળ. એટલે કામની બાબતમાં હોય ને તો કે આ કામ આ રીતે ઈઝી થશે, તો એવું એક કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, કહેવાય ને. કેમ, વસ્તુના સોલ્યુશન માટે બુદ્ધિ બધી વાપરવાની છૂટ છે. વ્યક્તિઓને ગુનેગાર ઠરાવવા માટે બુદ્ધિ નહીં વાપરવાની. વ્યક્તિને નિર્દોષ જુઓ જ્ઞાનથી, એમાં કંઈ અઘરું છે? અને જો તમારા દિલમાં હોય ને કે ના તમે તો એક્સપર્ટ છો, તમે બરોબર જ છો, આ કામકાજના સોલ્યુશન માટે જ મારી ચર્ચા છે, તો એને હર્ટે નહીં જ થાય, ગેરંટીવાળી વાત. તમારું ક્યાં, તમે ઇન્ટેન્શન શું, ઇન્ટેન્શનથી તમે કહી રહ્યા છો ત્યાં જ એ વસ્તુ પહોંચે છે. હું હોશિયાર છું ને તું બગાડે છે કામ, એટલે તને આ કેવું પડે છે મારે, એવા અહંકારથી કરીએ છીએ, માટે જ અહંકારને ઘા વાગે છે. બાકી જે દિલમાં હોય કે ના તમે કરેક્ટ જ છો, આ એડજસ્ટમેન્ટ છે, મારો એક વ્યૂ પોઈન્ટ મૂકું છું, કામના સોલ્યુશન માટે જ છે આ, એવું કહેવાની જરૂર નથી. એવું હોય તો એને જ અડે અને એની અસર થાય જ એવી, કે ના એ કામના સોલ્યુશનનું જ એ વાત કરી રહ્યા છે. એમને અહંકારને ઘવાનો, ઘવાઈ જવાનું કોઈ રહેવાનું જ એવું થશે જ નહીં, એમ ગેરંટીવાળી વાત. તમે શેમાં વર્તો છો ને એના પડઘા એને અંદર પહોંચે છે. તમે કામકાજના સોલ્યુશનમાં વર્તો છો તો એવા પડઘા પડશે. તમે વ્યક્તિને ગુનેગાર ઠરાવો છો એવા પડઘા પડશે. તમે સુપિરિયરિટીમાં છો તો એવા પણ, હું સાચી છું આ બધું ખોટું કરે છે એવા પડઘા પડશે. તમે શેમાં વર્તો છો સૂક્ષ્મમાં, તો હું તો કેવું મીઠું મીઠું શબ્દ બોલો ને એની વેલ્યુ નથી, તમે શેમાં વર્તો છો. એટલે આ સરળતા એનું નામ કહેવાય. જો ને કિંમત સોનાની છે ને, સરળ એટલું બધું વાળો તેમ વળે, અને લોખંડની કિંમત ઓછામાં ઓછી, સોનાની કિંમત વધારે. એક વખત કીધું હોય અને પછી સપોઝ એ લોકો કે ના આવું નહીં આ રીતે કરવાનું, તો છોડી દેવાનું. એવું નહીં કે ભાઈ આ કર, જો આવું આપણે ગોઠવીએ. આમાં કેવું છે કે આ ચર્ચાનો વિષય નથી. આમ બોલ્યા તમારે આમ કરવું જોઈએ કે આમ કરવું જોઈએ, તો કામ કેવું છે એ કઈ મેળ નહીં બેસે. સરળ એટલે સરળ. પછી એડજસ્ટમેન્ટ જો, એડજસ્ટ એવરીવેર થયેલો હોય, બન્યું એને જ ન્યાય સ્વીકારતો હોય, પોતાની ભૂલને ચોખ્ખી કરતો હોય, અથડામણ ટાળતો, બધું એમાં સમાયેલું જ હોય. સરળમાં બધા જ આ બધા ગુણો પ્રગટ સાથે જ, બધું એટ એ ટાઈમ એને અનુભવ, એટલે એને વર્તવું જોઈએ એવું સરળમાં. એટલે આમાં કહીને કે આમ કરવું જોઈએ, તો કે ના એ વખતે જે બન્યું સાચું, પણ આપણે તપાસ કરો કે આ વખતે આપણને શું રહ્યું હતું. અને બેસ્ટ કામ થવું જોઈએ, જેના નિમિત્તે થવું તેના નિમિત્તે થાવ, મારા નિમિત્તે થાવ કે કોઈના નિમિત્તે થાવ. તો એ આ ઘણા બધા, ઘણી બધી સમજણોનો સ્ટોક સાથે રાખવાની જરૂર છે. એક શબ્દથી કે એક વાક્યથી પૂરું નથી થઈ જતું. આજે આ પણ એક વાક્ય આવ્યું ને, જેના નિમિત્તે પૂરું થવું એના નિમિત્તે થાવ, તો બેસ્ટ કામ થાવ. આજે આ પબ્લિકને પહોંચાડવું છે, પબ્લિકને જમાડવા છે, તો બધા જમવાની જમવું, લોકોને મળવું જોઈએ ખાવાનું. પછી હું જ પહોંચાડું ને આ લોકો ના પહોંચાડે, આ લોકો બગાડે છે ને હું સારું કરું છું, એ વચ્ચે કોઈ સ્થાન જ ના હોવું જોઈએ. લોકોને કેવી રીતે પહોંચાડવું? જો બધા જ એવી ઊંચી ભાવના કરે તો પછી ક્યાં અથડામણ થવાનો સ્કોપ રહે? આ તો હું જ કરું ને આ લોકો આવા છે ને આ લોકો બરોબર કરતા નથી, આને આવડતો નથી, મને બરોબર આવડે, એ અહંકાર જ એકબીજાને દુઃખ આપે છે. જો અહંકાર અહંકાર અણસમજણથી ઉભો રહ્યો છે. આપણે હેતુ શું છે એ જ આપણી સમજમાં નથી. કે બેસ્ટ આપણે માનીએ છીએ કે હું જ બેસ્ટ કરી શકું છું ને હું બેસ્ટ કરાવી શકું છું ને હું જ કરીશ, એ બેસ્ટ જ હોય છે. બીજા બધાને કોઈ સ્કોપ જ નથી મારી બેસ્ટ આગળ, એવું આપણે માની બેઠેલા છીએ. ખરેખર આપણું ધાર્યું થાય છે આ દુનિયામાં? તો કોનું ધાર્યું થતું છે? અમારા પપ્પાનું જ ધાર્યું થાય છે ઘરમાં. અલે એવું થતું હશે તો કે ના હું વર્ષોથી જોઉં છું. એ બધી રૌકિક વાતો છે. ખરેખર વ્યવસ્થિતનું ધાર્યું થાય છે.
એટલે મારું ધાર્યું નથી થતું, તમારું ધાર્યું નથી થતું, કોઈ એનું ધાર્યું કરી શકે નહીં. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે થાય છે. કયું નિમિત્ત કયા કાળે ભેગું થઈ જશે અને સારામાં સારું કામ થશે એ પોતાના હાથમાં છે જ નહીં. એ પામ બોલો જમનારના પુણ્યથી નિમિત્તો ભેગા થઈને બની જવાનું છે. બોલો આપણે સારી ભાવનાઓ ગોઠવ્યા કરો, વ્યવસ્થિત નિમિત્ત બનાવશે. આ ભાવવિજ્ઞાન દાદાએ એ શોધખોળ કરીને કે અમારી અમે આટલા જ અમારા જ્ઞાનના અમે કરતા છીએ, ક્રિયાના અમે કરતા નથી. અને એ ભાગમાં જાગ્રત 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 એવર જાગ્રત રહ્યા અને એમાં જ ફેરફાર કરતા કે મારે આવવું જોઈએ છે. જ્ઞાનથી જેમ જમાડવાનું જ્ઞાન છે, કેવી રીતે જમાડવાનું, તો એ જ્ઞાનના જ ભાગમાં રહ્યા. ક્રિયા પછી વ્યવસ્થિતને ગોઠવવા દીધી. બોલો એવું સરસ રિઝલ્ટ આવ્યું. આજે પોતાનાથી જેટલું થયું પણ એમનું જ વિજ્ઞાન નિરૂમાથી આગળ વધ્યું, દીપકભાઈથી આગળ વધ્યું, હજારો વર્ષ સુધી આગળ વધ્યા. એને તપ એમના હતા જ, ધાર્યા જ્ઞાન પ્રમાણે ના થયું તો તપ હતું, કારણ કે જુદું ઊંધું જ્ઞાન હતું. એના આધારે ઊંધું વર્તન આવશે, ઊંધું વર્તન પૂરું થશે પછી આ નવું આવશે, ત્યાં સુધી તપ કર્યું. એટલે આ વિજ્ઞાનથી જ જઈશું. ઘણા બધા સમજણના એડજસ્ટમેન્ટ આપણે સાથે રાખવાની જરૂર છે, તો જ વિજ્ઞાન ગોઠવીશું, તો જ પછી પરિણામે આપણે સરળ રહી શકીશું, સહજ રહી શકીશું અને ઉત્તમ કાર્યો કરી શકીશું. બધા છાયા નારિયેલવાલા, માતા પિતાની સેવાનું મહત્વ આપ પાસે જાણ્યું છે, છતાં સમાધાનપૂર્વક વધુ કઈ રીતે કરી શકાય તે સમજાવશો. દાદાના કામની સેવા અને આ સેવાનું શું, આ સેવામાં શું ફરક છે? આ આપણી જવાબદારી છે. ક્યાં છે? આપણી જવાબદારી છે મા બાપની સેવા કરવી, બરાબર. અને આ સેવા આપણી મરજિયાત વસ્તુ છે, આ મોક્ષ માટે છે અને આ આપણી ફરજ છે. આપણે આખી જિંદગીનો ઉપકાર છે તો આપણે ઉપકારનો અવસર મળે છે, ઉપકાર ફેળવા માટેનો. અને એક જવાબદારી છે આપણી, ફરજ છે, જવાબદારી છે, અને આપણે દિલથી કરવી જ જોઈએ શક્ય હોય એટલું. આપણે ના પહોંચી શકતા હોય તો આપણે એડજસ્ટમેન્ટ કરી આપો. આપણે દિલમાં ભાવના હોય કે એમને બધી રીતે સુખ શાંતિ બધા એડજસ્ટમેન્ટ અનુકૂળતા થાવ બધું. હમણાં આવ્યા છે બા, આવ્યા છે ફાઇલ ફાઇવ, તો એમની અપેક્ષા એવી હોય કે એમની સાથે સૌથી વધારે સમય બેસીએ અને એમની વાતોમાં સંસારિક વ્યવહારિક વાતો હોય તો એ સામે કઈ રીતે જાગૃતિ રાખવાની? ને દાદાની વાતો કરીએ ને તો બહુ ગમે નહીં એમ. ધીમે ધીમે આપણે નિષ્પક્ષપાતી રીતે લાવવું બધી વાતો મગજમાં, મનમાં આપણે અવળા ભાવ બંધ કરી દેવાના. હા શું આપણે જે ધારો કે એ બોલે અમારે નળ નામ હતી, મારે તો બેન આમ કરતા હતા, મારા બાપા તો આવા હતા, તો બધાને શુદ્ધાત્મા જો કરવા જવું આપણે અને પ્રાર્થના કરતા જવું. આપણે બીજું મશીન ચાલુ રાખવું કે એમને શાંતિ થાવ, એમને મોક્ષ થાવ, એમને દાદાનું જ્ઞાન પામો, જબરજસ્ત ચક્કર ચાલુ રાખવાનું. એટલે એમની અપેક્ષા જેટલો સમય આપ્યા કરવાનું, એવું ખરું? શું કરશો, શું કરશો? એટલે આમ એમને લઈને ફરો થોડું કે ચાલો આપણે ત્યાં જ જઈશું, ત્યાંથી પછી પાછા આવીએ. ત્યારે તમે એમની વાતે ચાલ્યા કરે ને વ્યવહારે ચાલ્યા કરે. આ તો ધીમે ધીમે ઉકેલાયા કરવાનો, તોડી પાડશો નહીં. આવી પડ્યા છે પૂરું કરો બધું. એમને આનંદ થાય એવું ધીમે ધીમે તમે 10 એની વાત સાંભળશો તો એકાદ બે તમારી પણ સાંભળશે. તમે તમારી દાદાની વાત કરશો તો લાગશે કે નહીં વાત તમારી, દાદા કે છે એવું બોલ બોલ નહીં કરવાનું. જો આપણે કઈ વ્યવહારમાં તો એવું છે ને કોઈ હાજર ના હોય એને દુઃખ થાય એવું આપણે બોલીએ તો આપણને તો મને તો યોગ્ય ના લાગે. હું તો પછી એની સાથે શાંતિથી સમજાવીને વાત કરું આવું બનતું હોય તો. એ બધું આપણે ધીમેથી એકાદ મમરો મૂકી જવાનો, લાગે કે આ રિજેક્ટેડ વિથ રિટર્ન વિથ થેન્ક્સ થાય છે તો આપણે પાછું બંધ રાખવાનું. એટલે આમ કરતા 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 ધીમેથી બોલો એ ક્યારે ફરી જશે ને, કારણ એમની જાણી જોઈને કરતા નથી. એ ભરેલો માલ ખાલી થાય છે. એ ટ્રેનના પાટા ઉપરથી આપણે પોઈન્ટમેન આમ પાટો બદલાય ને તો એ આખી દિલ્હીને બદલે મુંબઈ જવા માંડે ટ્રેન. એટલે આપણે આપણે અમે ધીરજથી ટાઈમ સમજોગ નિમિત્ત ભાવના અને એ શુદ્ધાત્મા ઉપયોગમાં રહીને કર્યા કરજો. એકાદ એવો ટાઈમ પાકશે ને બે ત્રણ ચાર કલાકમાં તો એક શબ્દ એવો મળશે ને તો એમનું દિલ ઠરી જશે કે નહીં આ છાયા કે છે સાચી વાત છે, એ છે બરોબર, એમની વાત બરોબર લાગી મને. અને છેવટે તમે કશું ના બોલો ને તો એ 6 કલાક તમારું તપ છે ને એ તપ એને અંદર ટચ થશે કે આ કેટલું ક્ષમતામાં રહે છે, આની પાસે એક સારી વસ્તુ છે, પછી મળશે. આપણે ઉશ્કેરાઈ જઈએ, અકળાઈ જઈએ, મનથી અકડામણ કાઢ્યા કરો કે આ શું બોલ બોલ કરે છે, આ મગજ પકાડે છે, કેટલું રાગ દેશ આખી જિંદગી છે, એ બધું ના કરવું છે. એમને બિચારા ક્યાં એ બોલીને ઘા એના રૂજાય છે. આપણે ઠંડક આપવાની, એમને શાંતિ આપવાની. આખી જિંદગી કોઈ સાંભળનાર મળ્યું જ ના, બધાએ તોડી પાડ્યા હોય,
ઠંડક થવા દો ને. આપણે આપણે શું ટાઈમ જ છે ને, આપણે શું કામ બગડી ગયા આપણે બીજા. આ નિકાલ કરવો એ મોટા મોટું કામ છે આપણું. ફાઇલનો સમભાવે નિકાલ કરવો એના જેવું મોટા મોટું છેલ્લામાં છેલ્લું ઊંચામાં ઊંચું કામ જ નથી આપણું. પછી તમારે કઈ સત્સંગ ના, એ સત્સંગમાં આગળ આવે તો આવાજ મળે છે ને, ક્યાં નથી મળતો. સત્સંગમાં તો મળે, પણ પછી કાલથી શિબિર છે ને, તો એમ થાય કે 6-7 કલાક. એ તો એડજસ્ટ થશે બધું. જુઓ ને શું બંધ, આજથી શું કામ વ્યવહારિત કરો છો. અને ગોઠવું એમને કહેવાનું કે આપણે આમ છે ને તેમ છે ને, થોડું છે ને આમ છે, ગોઠવીને પછી આવવાનો. અને તોય મેં 5-2 કલાક આમ તેમ થયું તો ઉકેલ લાવવાનો. દાદાની કામની સેવા તો આપણા હાથમાં માટે છે. અને આમાં આય સેવા, ઘરના સેવા કરો તોય સેવા કરતા કરતા પોતાના બધા કસાયો ના શિંગડા તૂટતા જ જતા હોય છે. દાદાના કામમાં હોય કે ઘરના સેવામાં, આપણે આ હોય કે મારે કસાયો ખાલી થઈ જવા દેવા છે, અને એ આત્માને બધી રીતે સુખ શાંતિ થાય એવું કરવું છે. બધું હિતકારી જ થશે આપણો. જય સચિદાનંદ.